હવે મિત્રો આપણે વૈયક્તિક માલિકી જોઈ, પછી હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવતો ધંધો જોયો, હવે આવે છે ભાગીદારી. જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત બનતું ગયું, જો મિત્રો જેમ જેમ વેપાર અને વાણિજ્યની સેવાઓ વિસ્તૃત બનતી ગઈ, તેમ તેમ વૈયક્તિક માલિકીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા લાગી. આપણે આગળ જોઈ હતી વૈયક્તિક માલિકીની મર્યાદા, ધંધો વિસ્તૃત બન્યો તો વૈયક્તિક માલિકીની મર્યાદાઓ વધારે દેખાવા લાગી. બહોળા વેપાર, મોટા પાયે જો વેપાર કરવો હોય તો એના માટે વધારે મૂડીની આવશ્યકતા છે, વધુ મૂડી. પછી એની સામે કાર્યદક્ષ વહીવટી શક્તિ, બરાબર. તો એની સામે કઈ વસ્તુની જરૂર છે મિત્રો? કાર્યદક્ષ વહીવટી શક્તિ અને જોખમ ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા માટે, બરાબર, જોખમ ઉઠાવવાની જે મર્યાદાઓ છે એ દૂર કરવા માટે ભાગીદારી પેટી અસ્તિત્વમાં આવે છે. જે મર્યાદાઓ છે, બરાબર, જે જોખમ છે એને દૂર કરવા માટે ભાગીદારી પેટી, એટલે એક કરતાં વધારે વ્યક્તિઓ હારે મળીને કામ કરે તો મિત્રો જે જોખમ છે ને એનું પ્રમાણ ઘટાડી શકાય, તો એ ઘટાડવા માટે ભાગીદારી પેટી છે એ અસ્તિત્વમાં આવી. તો મિત્રો એનો અર્થ જોઈએ હોય, ભાગીદારી એ એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે, બરાબર. એમાં ધંધાની માલિકી છે મિત્રો કેવી હોય છે? એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે, અને તેવી જ રીતે સંચાલન પણ બધા અથવા બધા વતી કોઈ એક અથવા એક કરતાં વધુ ભાગીદાર કરતા હોય છે. તેમજ જો સંચાલન પણ કાં તો બધાએ કરે, માની લો પાંચ જણા ભાગીદાર છે તો પાંચે પાંચ જણા એનું સંચાલન કરે, અથવા બધા જ વતી કોઈ એક અથવા એક કરતાં વધુ ભાગીદારો છે એ આ ધંધાનું સંચાલન કરતા હોય છે. આ રીતે ચલાવતા ધંધાના પરિણામો બધા ભોગવતા હોય છે. પછી પરિણામો નબળા આવે કે સારા, લાભ થાય કે નુકસાન થાય, બરાબર, બધાને હારે મળીને ભોગવવાના હોય છે. 1932ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદાર એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, બરાબર મિત્રો, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે, બરાબર. કે જેઓ બધા દ્વારા, બધા મળીને ધંધો કરે, કે બધા વતી કોઈ એક દ્વારા જે ધંધો ચલાવવામાં આવે છે એ ધંધાનો નફો વહેંચી લેવા માટે શું થાય છે મિત્રો? સંમત થાય છે. હવે એની લાક્ષણિકતાઓ આપણે જોવાની છે. તો એની પહેલી જ લાક્ષણિકતાઓ છે કરારજન્ય સંબંધ. ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. જો મિત્રો ભાગીદારી છે કેના દ્વારા અસ્તિત્વમાં આવે? તો કરાર દ્વારા. આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. મિત્રો આ કરાર કેવો હોઈ શકે? કાં તો લેખિત હોય કાં તો મૌખિક હોઈ શકે. ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજણથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારોનું જે વર્તન છે એ વર્તનથી ઊભી થતી જે સમજણ છે એ સમજથી પણ ભાગીદારી મિત્રો અસ્તિત્વમાં આવે છે. કરાર લેખિત હોય તે હિતા હોય છે. આપણે જે કરાર કરીએ મિત્રો કેવો હોવો જોઈએ? લેખિત હોવો જોઈએ. સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. જો મિત્રો ભાગીદારીની જો સ્થાપના કરવી હોય તો કેવી છે? ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. કાયદાની મિત્રોમાં કોઈ જ જટિલ કે લાંબી વિધિમાંથી આપણે એમાં પસાર થવું પડતું નથી. સરળતાથી આપણે એની સ્થાપના કરી શકીએ છીએ. નોંધણી. ભાગીદારી પેઢી નોંધણી કરાવવી ફરજિયાત નથી. જો મિત્રો ભાગીદારી પેઢીની નોંધણી કરવી ફરજિયાત હોતી નથી, પરંતુ હિતાવહ છે, જરૂરી છે, બરાબર. આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકાર રજિસ્ટર ઓફ ફોર્મ્સ પાસે ભાગીદારી કરાર રજૂ કરીને કરવામાં આવે છે. નોંધણી અધિકારી હોય, બરાબર, જિલ્લા લેવલે કે તાલુકા લેવલે હોય છે, તેમાં આપણે એ ભાગીદારી પેઢીની શું કરાવવાની છે? નોંધણી કરાવવાની છે, બરાબર. નોંધણી અધિકારી પાસે ભાગીદારી કરાર જે આપણે કરાર કર્યો એ કરાર છે એ રજૂ કરીને કરાવવામાં આવે છે. પછી મિત્રો ભાગીદારોની સંખ્યા. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી બે હોય છે. જો મિત્રો ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય? બે. કંપની ધારા 2013ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં. જો ભાગીદારોની સંખ્યા 100થી વધારે હોય નહીં, તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ રહે છે. હાલમાં કંપની પરચુરણ નિયમ પરચુરણ નિયમ 10 વર્ષ 2014 મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરી છે. સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા ઓછામાં ઓછી કેટલી નક્કી કરી? 50. પાંચમું છે મિત્રો એનો ઉદ્દેશ્ય શું છે, બરાબર.
ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે. જો મિત્રો ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદેસરની કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કરી એમાંથી નફો મેળવવાનો છે. ધંધાના હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી નથી. ધંધાનો હેતુ ન હોય તો એવી પ્રવૃત્તિને મિત્રો આપણે ભાગીદારી ગણી શકીએ નહીં. દાખલા તરીકે સામાજિક સેવા કે ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની હોવા છતાં તે નફાનો ઉદ્દેશ ન હોવાથી ભાગીદારી નથી. તમે બધા હારે મળીને ધાર્મિક કે કોઈ સામાજિક સેવા કરો એ કાયદેસરની જ પ્રવૃત્તિ છે, છતાં પણ એમાંથી તમને નફો મળતો નથી, એટલા માટે ભાગીદારી નથી. મૂડી સામાન્ય રીતે બધા જ ભાગીદારોમાં મૂડી લાવે છે. સામાન્ય નિયમ એવો છે કે બધા જ ભાગીદારોમાં મૂડી લાવે છે, છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી. છતાં પણ મિત્રો મૂડી લાવવી એ તમામે તમામ ભાગીદારો માટે ફરજિયાત હોતું નથી. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. જે કરારમાં દર્શાવ્યું એ પ્રમાણે છે એ ભાગીદારો પોતાની મૂડી લાવે છે. આઠમું છે સંચાલન. ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે. જો મિત્રો ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા જ ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે. બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે. જેટલા પણ ભાગીદારો છે એ તમામને નિર્ણયોમાં ભાગ લેવાનો શું મળે છે મિત્રો? અધિકાર મળે છે. કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. જો મિત્રો જે પ્રમાણે કરારમાં દર્શાવ્યું હોય એ પ્રમાણે કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન ધંધાનું કરી શકે છે. અમર્યાદિત જવાબદારી. વૈયક્તિક માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. જરૂર પડે ને તો પોતાની ખાનગી મિલકતોને વેચીને પણ પેઢીનું દેવું જે ચૂકવવું પડે ને એને દેવાની અમર્યાદિત જવાબદારી કહેવામાં આવે છે. બરાબર. માની લો કે આપણે કોઈ પણ કંપનીના 5 વ્યક્તિઓ ભેગા મળીને સ્થાપના કરી, બરાબર છે. હવે કંપની લોસમાં ગઈ, નુકસાનીમાં ગઈ, બરાબર છે. તો એ આપણી કંપનીની મિલકત વેચી દઈએ ને તોય આપણે આપણું દેવું છે ચૂકવી શકતા નથી, બરાબર છે. તો આપણી જે પોતાની મિલકત હોય ને એ પણ વેચી દેવી પડે અને આપણું જે દેવું છે એને ચૂકવવું પડે છે. એને અમર્યાદિત જવાબદારીવાળી પેઢી કહેવામાં આવે છે. ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે. વ્યક્તિગત તો છે જ, પરંતુ સંયુક્ત રીતે પણ શું છે એ જવાબદાર છે. આથી જો કોઈ પણ એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે, બરાબર, આથી જો કોઈ પણ એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરવા પડે છે. બરાબર. એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ નથી કરી શકતો તો બાકીના જેટલા પણ ભાગીદારો છે એણે પોતાની જે અંગત મિલકતો છે એ મિત્રો વેચી અને પેઢીના દેવા છે ભરપાઈ કરવા પડે છે. પછી માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં બદલી શકતો નથી. ભાગીદારી જે પેઢી છે મિત્રો એમાં માલિકીની ફેરબદલી એટલી સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ એક ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં આપી શકે નહીં. જો કોઈ ભાગીદાર બધા ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરાવી શકે છે. કોઈ પણ ભાગીદાર હોય એ ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની શું કરી નાખે? ફેરબદલી કરી નાખે, બીજે વ્યક્તિને નામે આપી દે હિસ્સો. તો એમાંથી કોઈ પણ એક ભાગીદાર છે એ પેઢીનું શું કરે છે મિત્રો? વિસર્જન કરે છે, એટલે કે એ પેઢીને વિખેરી નાખે છે. પછી ધારાકીય સ્થાન. ધારાકીય સ્થાન 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારના હકો, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. પછી પેઢીનું આયુષ્ય. ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજ ન થાય, એના લીધે કોઈ પણ એક ભાગીદાર, માની લો કે 10 ભાગીદારો છે એમાંથી એક ભાગીદાર અસ્થિર મગજ ન થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો શું આવે છે મિત્રો? અંત આવે છે. સર્વસંમતિથી બાકીના જે ભાગીદારો છે એ ભાગીદારના ભાગની વહેંચણી અંદરોઅંદર અથવા નવા ભાગીદારના પુરુષ દ્વારા કરી શકે છે. જે ભાગીદાર અસ્થિર મગજનો થઈ ગયો અથવા મૃત્યુ ભયમો અથવા નાદાર જાહેર થયો
તો એનો જે હિસ્સો છે એ ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત જે ભાગીદાર છે જે અવસાન પામ્યો એના ભાગની વહેંચણી શું કરશે અંદરોઅંદર અથવા તો એ ભાગીદારી નવા ભાગીદારના પ્રવેશ દ્વારા નક્કી કરે છે. આ ભાગીદારીનો અંત આવે છે, આમ ભાગીદારીનો અંત આવે છે, પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. ભાગીદારોનો અંત આવે, જો જે ભાગીદારો છે ને એનો અંત આવ્યો, કેમ કે એક ભાગીદાર હસ્તિન મગજનો થઈ ગયો અથવા મૃત્યુ પામ્યો અથવા નાદાર જાહેર થઈ ગયો, તો એ ભાગીદારીનો અંત આવ્યો, પરંતુ ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી, એની જગ્યાએ નવો ભાગીદાર એમાં આવી જાય છે.